નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં ટેકેદારોની સહીના વિવાદને લઈને અપડેટ્સ. નિલેશ કુંભાણી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા. ટેકેદારોના અપહરણની ફરિયાદ કરવા માટે નિલેશ કુંભાણી પહોંચ્યા હતા. ત્રણ ટેકેદારોની સહીને લઈને ભાજપે વાંધો ઉઠાવ્યો અને તે બાદ હવે નિલેશ કુંભાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યા કે જે ટેકેદારોની સહી લેવામાં આવી હતી તે ટેકેદારોનું અપહરણ થયું છે. જો કે કાલ સુધીનો સમય આપવામાં આવ્યો છે નિલેશ કુંભાણી અને કોંગ્રેસે હવે તમામ પ્રયત્નો પણ શરૂ કરી દીધા છે. જે કાયદાકીય વિકલ્પ છે તેને પણ અપનાવવાના પ્રયત્નો કોંગ્રેસ કરી રહી છે. ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ રદ થતાની સાથે તેમના ટેકેદારો ગુમ થયાની વાત સામે આવી છે અને નિલેશ કુંભાણી હવે ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે. ત્યારે જે રીતે કંઈ વાત કરી રહી છે ત્યારે ચોક્કસપણે જોવા જેવું છે કે તેમના ટેકેદારો સાથે તેમના લોકો માથાકૂટ કરી રહ્યા છે. સીધા કરીને વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે નીરજ કુંભાણી બોલવા માંગે છે પણ તેમના સમર્થકો બોલવા દેવા તૈયાર નથી. ત્યારે દ્રશ્ય ઘણું બધું કહી જાય છે. નીરજ કુંભાણી અપહરણની ફરિયાદ નોંધાવા પહોંચ્યા છે ત્યારે સીધી રીતે વાત કરીએ. નીરજભાઈ, નીરજભાઈ શું કહેવા માંગો છો? કાલે 11 વાગ્યે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય. કાલે 11 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે. કાલે કલેક્ટર જે આદેશ આપશે એ અમે પાલન કરશું અને 100% અમારા ફેવરમાં નિર્ણય આવશે. નહીં, કોઈ અપહરણ થયું નથી અત્યારે. અમને ડાઉટ હતું પણ અત્યારે ફરિયાદ અમારી બીઝી છે. કાલ સુધીનો ટાઈમ આપવામાં આવે 11 વાગ્યા. કલેક્ટર પોલીસ સ્ટેશનમાં કીધું કલેક્ટરમાં સ્પેશિયલ આનું આવે છે. ત્યાં કલેક્ટરમાં તમે જાઓ. કલેક્ટરમાં ચૂંટણી પંચની સ્પેશિયલ ઓફિસ ખોલેલી છે, ત્યાં જવાનું છે. ધ્રુવીનભાઈ છે, જગદીશભાઈ છે, રમેશભાઈ છે. એમાં તમારા સગામાં કોણ કોણ છે એ બધા કોન્ટેક્ટમાં આવી જાય છે. કાલે 9 વાગ્યે ફોર્મ પાછા ચાલુ થઈ જાય છે. કલેક્ટર પાસે માગણી મૂકી છે, કલેક્ટર મંજૂરી આપી દે છે. એમાં કોઈ બે મત ટેકેદારો પોચી આવી જાય છે. કાલે ભાઈ અમને કોઈ વાંધો નથી. ટેકેદારો કાલે સંપર્ક વિરોણા થઈ ગયા છે. ટેકેદારો નહીં, કોઈ ટેકેદાર સંપર્ક વિરોણા નથી. કાલ આવી જાય. અત્યારે અમારા કોન્ટેક્ટમાં નથી પણ કોન્ટેક્ટમાં કાલ સુધીમાં સવાર સુધીમાં આવી જાય. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે અમારી સહી નથી. આમાં ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે. જો કે કલેક્ટરે નિલેશ કુંભાણીને કાલ સુધીનો સમય આપ્યો છે. ટેકેદારો ફરી ગયા હોવાની વાત સામે આવી હતી. આ મામલે નૈશત દેસાઈએ કહ્યું કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક જાણ કોંગ્રેસને કરાઈ છે. હવે તેઓ તાત્કાલિક હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી માટે પિટિશન દાખલ કરશે અને તેમણે દાખલ કરી પણ છે. જ્યારે બીજી બાજુ ખુદ નિલેશ કુંભાણીનું કહેવું છે કે ઉમેદવારનું ફોર્મ રદ થવાની જાહેરાત આજે નહીં થાય. આ મુદ્દે આવતીકાલે સુનાવણી થશે. કાલે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. નિલેશ કુંભાણીનું કહેવું છે કે તેમના 3 ટેકેદારો રમેશ બાવચંદભાઈ પોલરા, જગદીશ નાનજીભાઈ સાવલિયા અને ધ્રુવિન ધીરુભાઈ ધામેલિયાનું અપહરણ થઈ ગયું છે. રાત સુધીમાં તેમનો સંપર્ક થઈ જશે. આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીએ હાજર કરીશું. કાલે 11 વાગે સુનાવણી ઉપર થશે ઉમેદવારના ટેકેદાર બાબતે. એ સુનાવણી પછી ઓર્ડર આપશે. 11 વાગ્યા સુધી ઓર્ડર
સાહેબે મુલતવી રાખી ટેકેદારો જ્યાં છે જ્યાં હાજર થઈ જાય છે. ટેકેદાર કોણ છે તો કયો? આજે નિલેશભાઈ ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર છે, એમના જે ટેકેદારો છે એમને કિડનેપ કરીને કોઈ ગુપ્ત જગ્યાએ એમને લઈ જવામાં આવ્યા છે. હાલે કોઈ જગ્યાએ હાજર નથી, એમના ફોન પણ ચાલુ નથી. એ ટેકેદારોને જેણે પણ કિડનેપ કર્યા છે એ વ્યક્તિઓએ જબરજસ્તીથી, બળજબરીથી અથવા કોઈ ભયમાં મૂકીને, ધાકધમકી કરીને અથવા એનો જીવ જોખમમાં મૂકીને કે કોઈ પણ એનકેન પ્રકારે એમના ઉપર દબાણ ઊભું કરી ટેકેદારો પાસેથી એફિડેવિટ લઈ અને અહીંયા કલેક્ટરમાં આપી દીધી. એફિડેવિટ એવી છે કે ટેકેદારો એવું કહેવા માગે છે કે એમની પોતાની સહી નથી ચૂંટણી ફોર્મમાં. એટલે હવે કલેક્ટરે એટલે કે રિટર્નિંગ ઓફિસરે ઉમેદવાર પાસે એટલે કે નિલેશભાઈ પાસે ખુલાસો માગ્યો છે કે આ બાબતે તેમનું શું કહેવું છે. પહેલાં 4 વાગ્યાનો સમય આપવામાં આવ્યો, 4 વાગ્યે અમે રજૂ થઈ અને અમારો જે કાંઈ જવાબ હોય એ રજૂ કર્યો અને હવે આવતીકાલે સવારે 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે. 11 વાગ્યે ફરીથી આ બાબત ઉપર ડિટેલમાં સુનાવણી થશે અને જે કાંઈ કાયદાક્ષર હશે એ નિર્ણય થશે. સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મમાં ટેકેદારની સહી મુદ્દે થયેલા વિવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ ભાજપની ચાલ ગણાવી ભાજપ હાર ભાળી ગયો હોવાની વાત તેમણે કરી. સુરતમાં અમારો એક પાટીદાર યુવાનની તરફેણમાં માહોલ હતો અને કોંગ્રેસ જીતી જશે એવી પરિસ્થિતિ લાગી તો ત્યાં આગળ પોલીસના જાપ્તા નીચે જે ટેકેદારોએ સહી કરી હતી એ ટેકેદારો પાસેથી એવી એફિડેવિટ કરાવરાવી કે અમે આમાં સમર્થન આપતી સહી નથી કરી. હવે કેમેરાની આંખ નીચે જ્યારે ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ લોકો જ છે અને એકાદો માણસ આમ તેમ કરે સમજી શકાય. 4 વ્યક્તિ એટલે કે 3 મુખ્ય વ્યક્તિના ફોર્મના અને 1 ડમીનો, ચારેય વ્યક્તિ પોલીસના જાપ્તા નીચેને આવીને આ કરે છે. આ સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને કલંકિત કરી છે, સ્પર્ધાથી ડરીને ગેરકાયદેસર રીતે, બિન લોકશાહી રીતે કોંગ્રેસ સ્પર્ધામાં ન રહે એવું જે કામ કર્યું છે. જરૂર અમારી લીગલ ટીમ આને જોઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તો લડશે. તો આ તરફ અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરના સોગંદનામા મુદ્દે ભાજપે વાંધો રજૂ કર્યો છે. જેની ઠુમરના સોગંદનામામાં મિલકત અંગે કોઈ સ્પષ્ટતા નહીં હોવાનું ભાજપે વાંધો રજૂ કર્યો. કોંગ્રેસના ઉમેદવારના પ્રતિનિધિએ થોડો સમય માંગ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમર સામે ભાજપ નેતા રવુ ખુમાણે વાંધો રજૂ કર્યો. ભાજપ અને કોંગ્રેસની લીગલ ટીમ અમરેલી કલેક્ટર કચેરીમાં પહોંચી, તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમર પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. 1 કલાકની દલીલો બાદ પણ સોગંદનામાનું કોકડું યથાવત છે, ત્યારે આવતીકાલે 10 વાગે ફરી ચૂંટણી અધિકારી સુનાવણી કરશે. ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે. હાર ભાળી ગયેલી જનતા પાર્ટી ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો સામે વિરોધ દર્શાવી ગયા છે. એ જ દર્શાવે છે કે એની નીચેથી જમીન ખસકી ગઈ છે. જેની બેન આજે મહુવાના પ્રવાસમાં છે. સવારે મેં પોતે મુદત માગી લેખિતમાં કે અમને આવતીકાલ સુધીની મુદત આપવામાં આવે, અમને મુદત ન આપી. અને આજ પાછી ભારતીય જનતા પાર્ટીએ અમે જવાબ રજૂ કર્યા પછી કે હાઈકોર્ટમાંથી વકીલ બોલાવવા છે એટલે મને મુદત આપી. એટલે કલેક્ટરે 10 વાગ્યા સુધીની મુદત આપી છે. જેની બેન ઠુમરે જે એના સોગંદનામામાં મિલકત ઓછી બતાવી છે કે જે એના હસબન્ડના નામે એક લોન છે એ નથી બતાવી, થોડીક જમીન છે એ નથી બતાવી, અહીંની અમરેલીની દુકાન છે એ નથી બતાવી, એટલે અમારી લીગલ સેલની ટીમ સાથે અમે વાંધા રજૂ કર્યા હતા. અને આ સિવાયની ઘણી જે મિલકત જે છે એ એણે સોગંદનામામાં છુપાવી છે, એના અમે લેખિતમાં કલેક્ટર સાહેબને ઓબ્ઝર્વરને વાંધા રજૂ કર્યા હતા. એટલે આજરોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી સવારે 11 વાગે એની કાર્યવાહી ચાલુ કરવામાં આવી. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના મુખ્ય ઉમેદવાર જેનીબેન ઠુંબરના નોમિનેશન વિરુદ્ધ હરીફ ઉમેદવાર તરફથી વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેથી 4 વાગ્યાની મુદત આપવામાં આવી, જેના જવાબ સામે ફાઇનલ દલીલ માટે આવતીકાલ સવારે 10 વાગ્યાની મુદત આપવામાં આવી છે. રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. પરેશ ધાનાણી સામે આચારસંહિતા ભંગ પ્રમાણે તેમજ આઈપીસી મુજબ ફરિયાદ દાખલ કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા વાંકાનેરમાં દરગાહની મુલાકાત લેવામાં આવી હતી. દરગાહ ઉપર ફૂલ તેમજ ચાદર ચડાવી હતી. કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર હોવા છતાં ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કર્યો છે. દરગાહમાં દર્શન કરતા સમયે કોંગ્રેસ પક્ષના ચૂંટણી ચિહ્ન પંજાના નિશાનવાળા ખેસ પોતાના ગળામાં ધારણ કરેલો હતો. પરેશ ધાનાણી દ્વારા આચારસંહિતા તેમજ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટની જોગવાઈ તેમજ આઈપીસીની જોગવાઈનો ભંગ કરેલ છે, જેથી તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો ચૂંટણી ફોર્મ રદ કરવા સુધીના પગલાં લેવા ભાજપે લેખિતમાં રજૂઆત કરી. બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો સહિતના 41 ફોર્મ ભરાયા છે. જોકે આજે પાલનપુર કલેક્ટર કચેરી ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ કરતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ચૂંટણી અધિકારી અને ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીનો આભાર માનવો જોઈએ કે તેમને 3-3 વકીલો રાખીને બિનજરૂરી વાંધાઓ આપ્યા, જે એમની માનસિકતા બતાવે છે. 3-3 વકીલો રાખીને તેમણે સામેના ઉમેદવારનું ફોર્મ રદ કરાય તેવા પ્રયાસો કર્યા તે ભાજપની માનસિકતા છે, જેમણે જનાદેશ ગુમાવી દીધો છે. મારા સોગંદનામાની અંદર મિલકતના ભાવમાં વાંધા કાઢ્યા, જેમાં મારી 2007-2024ની મિલકતનું એફિડેવિટ સરખું જ છે. ક્યાંક મિલકત માટે ના આપ્યા, ક્યાંક પગાર માટે ના આપ્યા, ક્યાંક અલગ અલગ, એટલે એ માનસિકતા બતાવે છે. જ્યારે 3-3 વકીલોને હાજર રાખીને સામેના ઉમેદવાર માટે ફોર્મ રદ કરવા માટેના પ્રયત્ન કરવાના ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હોય તો એમણે જનાદેશ ગુમાવી દીધો છે. એમને બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર ભરોસો નથી, એટલા માટે કરીને આટલા એમને વહીવટીતંત્રને દબાવવા માટેના પ્રયત્નો કરવા પડે છે. વાત રહી એફિડેવિટની, તો હું માનું ત્યાં સુધી મારી વ્યક્તિગત રીતે લગભગ 2007-2024 સુધી જે કંઈ મારી હતી મિલકત, જમીન હોય કે મકાન હોય કે જે હોય તે, એ એફિડેવિટ બધા સેમ જ છે. ઇલેક્શન કમિશન એનું કામ કરી જ રહ્યું છે અને એના આધારે જ આજે પણ દરેકના ફોર્મ, એમનું પોતાનું ફોર્મ ગેનીબેનનું મંજૂર થઈ ગયું છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. માત્ર પ્રજાની અંદર એ વાત છે કે જે તમે 2017 જે મિલકત ધરાવો છો એ 2024 વેલ્યુએશન ડાઉન કરીને બતાવો છો, એફિડેવિટ ખોટા કરો છો, એ સુધારા બાબતની ચર્ચા કરતા હોય છે. અને સ્વાભાવિક છે કે જ્યારે કોઈ 2024 અને 2017 2022 એફિડેવિટોની અંદર ભિન્નતા આવતી હોય તો સ્વાભાવિક છે વાત થતી હોય. આગળ વધીએ. હવે અમરેલી ચૂંટણીની મોસમમાં નેતાઓને લાગ્યો છે ભક્તિનો રંગ. રાજુલા તાલુકાના કુવાયા ગામમાં ભાગવત સપ્તાહમાં પહોંચ્યા ભાજપના નેતાઓ. કુવાયા ગામના લાખણોત્રા પરિવાર દ્વારા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા, ધારાસભ્ય હીરા સોલંકી સહિત નેતાઓએ કથાનું રસપાન કર્યું. ધારાસભ્ય હીરા સોલંકી અહીં સપ્તાહમાં સ્થાનિક લોકો સાથે રાસ રમતા પણ જોવા મળ્યા. ચૂંટણી વચ્ચે ધાર્મિક માહોલ વચ્ચે ધારાસભ્ય હીરા સોલંકી રાસ રમ્યા તો ભરત સુતરિયા ભક્તિમાં લીન થતા દેખાયા. ભરત સુતરિયાએ કથાકાર જિગ્નેશ દાદાના આશીર્વાદ પણ લીધા. ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના વહીવટની ચૂંટણી આગામી 22 એપ્રિલે યોજાવાની છે. ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ત્યાગી, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના આચાર્ય પક્ષ અને દેવપક્ષના 12 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. ગૃહસ્થ વિભાગમાં કુલ 25,000 મતદારો, સાધુ વિભાગમાં કુલ 132 મતદારો અને પાર્ષદ વિભાગમાં કુલ 76 મતદારોનો સમાવેશ થયેલો છે. ગૃહસ્થ વિભાગ માટે લક્ષ્મીવાડી ખાતે 30 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા, ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. જે ચૂંટણીમાં યોજાવાની છે, ચૂંટણીમાં સાધુ, પાર્ષદ, ગૃહસ્થ વિભાગના કુલ 12 ઉમેદવારો છે અને ગૃહસ્થ વિભાગમાં 25,000 જેટલા મતદારો છે. આ ચૂંટણી માટે ગૃહસ્થ વિભાગનું ચૂંટણી મતદાન મથક લક્ષ્મીવાડી ખાતે આવેલું છે. બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું આયોજન છે, જેમાં ટોટલ 25,197 ગ્રહસ્થ વિભાગના મતદારો છે.
વીએનએસજીયુની પરીક્ષામાં તપાસમાં નીમેલી મહિલા સ્કોડ આવી વિવાદમાં. મહિલા સ્કોડ દ્વારા વિદ્યાર્થીઓના ખિસ્સામાં હાથ નાખીને કાપલી ચેક કરતા વિવાદ સર્જાયો. આ બાબતે યુનિવર્સિટી કુલપતિ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ પ્રકારે ચેકિંગ કરવામાં આવતું જ હોય છે, પરંતુ જો ફેક્ટ કમિટીને કંઈક અજુગતું લાગ્યું હશે તો આગામી દિવસોમાં રિપોર્ટ રજૂ કરશે અને કાર્યવાહી કરાશે. ચેક કરવાના ભાગરૂપે આ પ્રક્રિયા કરવામાં આવી છે. અમારી જનરલ સ્કવોડની એસઓપી અમારી પાસે છે જ, અને એ માહિતીઓ દરેકને આપવામાં આવતી હોય છે. જો પરીક્ષા વિભાગ ત્યાં રહી ગઈ હશે તો આ અંગે જરૂરથી એની અંગે જરૂરી કાર્યવાહી કરીને એની નોંધ લેવામાં આવશે. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં યુવતી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ સાથે ફિનાઇલ ગટગટાવ્યું. પોલીસ અને યુવતીના સમાજના આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ભરૂચમાં નજીવી બાબતમાં હવે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા. ભરૂચ બાયપાસ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર મારામારીના સીસીટીવી સામે આવ્યા છે. પેટ્રોલ પુરાવા આવેલા શખ્સોએ સંચાલકો સાથે બોલાચાલી કરી અને ત્યારબાદ ઝપાઝપી કરી. મારામારીની ઘટનાના પગલે પેટ્રોલ પંપ સંચાલકોએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી. બી ડિવિઝન પોલીસે હુમલાખોરો સામે ગુનો દાખલ કરી અટકાયત કાર્યવાહી શરૂ કરી. ભાવનગર અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના ખુલ્લેઆમ ચાલતા સ્ટેન્ડનો વિડીયો વાયરલ થયો. વિડીયો અલંગ સોશિયાશિપ બ્રેકિંગ યાર્ડ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. વિડીયોમાં દેશી દારૂનું સેવન કરતા ઈસમો બિંદાસ મોજ માણતા નજરે પડી રહ્યા છે. દારૂબંધીના દાવા વચ્ચે અલંગ મરીન પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. ભરૂચમાં શ્રમિકો ભરેલી પિકઅપ વાનનો ગમખ્વાર અકસ્માત. અકસ્માતમાં બે શ્રમિકના મોત નિપજ્યા. વાગરાની જીઆઈડીસી પાસે આ બનાવ બન્યો. 13 જેટલા ઘાયલ શ્રમિકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વાહનનું બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. સુરતમાં નકલી પોલીસ નકલી ખાદ્ય પદાર્થ બાદ G20ના નકલી એજન્ટની પોલીસે ધરપકડ કરી. G20ના નકલી એજન્ટ બનીને લોકો સાથે છેતરપિંડી કરતા ગોપાલ પટેલને અડાજણ પોલીસે ઝડપી પાડ્યો. ગોપાલે હોટેલ સંચાલક પાસેથી 28 લાખ પડાવી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું. આ ઉપરાંત ગોપાલ આર્મીમેન પોલીસ અધિકારી બનીને લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનો પણ ખુલાસો થયો. હાલ અડાજણ પોલીસે ગોપાલ પટેલની ધરપકડ કરી છે. રશિયા અને યુક્રેનના યુદ્ધની માઠી અસર પડતા હીરા ઉદ્યોગમાં ભારે મંદી વર્તાઈ છે, જેથી સુરત બાદ ભાવનગરમાં પણ હીરાના ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. હીરાના ઉદ્યોગમાં મંદી આવતા જાણે કે ઉદ્યોગ પર ગ્રહણ લાગ્યું હોય તેમ વેપાર ધંધો પડી ભાંગ્યો. તો બીજી તરફ હીરાના વેપારીઓ જણાવી રહ્યા છે કે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધની ખરાબ અસર નાના કારખાના ધરાવતા વેપારીઓને વધુ થઈ રહી છે. રત્નકલાકારોને રોજીરોટી માટે રઝળવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઇઝરાયેલ યુદ્ધના કારણે હીરા ઉદ્યોગમાં મોટા પાયે બેરોજગારી વધી ગઈ છે. ડાયમંડમાં છેલ્લા રશિયા યુક્રેન યુદ્ધ પછી પરિસ્થિતિ કથળતી ગઈ અને એક મંદીનો માહોલ ઉભો થયો. એને હિસાબે ઘણા વેપારીઓને કાંઠાનું શોષવાનું આવ્યું. હીરામાં વેકેશનથી જે રોજનું ખાય અને રોજનું રડવા વાળા છે એને એક ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે એવી સ્થિતિ અત્યારે ઉભી થઈ છે. કે અમારે ગમે એમ કરીને એને કારખાના અમારે ધીમા પાડી અને રજા અમારે વેકેશન પાડવાની તૈયારીમાં છે અને કારીગરોને અમે સાચવવાની પોઝિશન અમારે અત્યારે રહી નથી. અત્યારે ખૂબ એટલે ખૂબ મંદીનો માહોલ ઉભો થયો છે. અંદાજિત ભાવનગર જિલ્લામાં ડાયમંડ સાથે સંકળાયેલા 2 લાખથી ઉપર માણસો છે અને અત્યારે ખૂબ એટલે ખૂબ પરિસ્થિતિ ગંભીર ઊભી થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા જ લીંબુના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે. લીંબુના અગાઉ જે ભાવ 50-60 રૂપિયા કિલોના હતા તે ભાવ હાલ 170-200 સુધી પહોંચી જતા ભાવમાં 3 ગણો વધારો નોંધાયો છે, જ્યારે લીંબુની આવકમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે. વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં હાલ દૈનિક 50 મણ જેટલી લીંબુની આવક નોંધાઈ રહી છે. અગાઉ દરરોજ 100 મણથી વધુ લીંબુની આવક હતી, જેમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે, જેની સીધી અસર ભાવ વધારા પર જોવા મળી રહી છે. ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી સમયમાં લીંબુના ભાવમાં હજી પણ વધારો જોવા મળે તેવી શક્યતાઓ. લીંબુનો ભાવ 200 રૂપિયા થઈ ગયા છે, પણ એમાં એનું કારણ કે લીંબુની આવક ઓછી છે. અત્યારે 20-25 મણ કે 30 મણ લીંબુ વધુ આવે
અને સીઝનમાં એ જ લીંબુ 120 દાગીના હોય, 120-30 રૂપિયાના ભાવથી લીંબુ લેવી છે. કોઈ લીંબુ અમને 140-150 માં ઘરમાં પડે છે, 180-200 માં વેચી છે. માલની આવક ઓછી આવવાથી ભાવ વધારે છે અત્યારે, એના હિસાબથી અમે લીંબુ વેચવી છે અને કમિશન ચડે છે અમારા અમારે 10%, એના હિસાબે અમારે મોંઘા વેચવા પડે. આણંદના ઉમરેઠમાં ભર ઉનાળે પાણીનો પોકાર. કાળજાળ ગરમીમાં ઉમરેઠમાં સતત 3 દિવસથી પાણી ન મળતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રજનીનગર સોસાયટી રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાતા રહીશોને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો. પાલિકાની ચારણી માતા કુવાની મોટર બળી જતા પાણીની સમસ્યા સર્જાઈ હતી. પાણી ન હોવાથી રહીશો ટેન્કરથી પાણી માંગવા મજબૂર બન્યા છે. સમાચાર રાજકોટથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ સેમેસ્ટર 4નું પેપર લીક થવાના મામલે જાણકારી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી. અમારે જે કહેવાનું છે કે પરીક્ષા કેન્દ્રોને જે પ્રશ્નપત્રો મોકલવામાં આવેલ તે ટોટલી ઓટોમેટિક સિસ્ટમ દ્વારા જ જનરેટેડ હોય છે. જે પરીક્ષા શરૂ થયાના 90 મિનિટ અગાઉ જ કોલેજને ડાઉનલોડ શક્ય બને છે. જે પરત્વે યુનિવર્સિટી દ્વારા પ્રશ્નપત્ર બાબતે તમામ પાસાઓને ધ્યાને રાખીને ઝીણવટ ભરી સઘન તપાસ ચાલુ છે. તપાસના અંતે જો કોઈ ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જે અમને લાગી રહ્યું છે કે આ સિસ્ટમેટિક સ્કેમ છે અને એક નેક્સસ ચાલી રહ્યું છે, કોઈ પણ જગ્યાએ પોતાની કોલેજનું પરિણામ સારું આવે એના માટેના આ બધી જે ગતકરાઓ છે એ ગતકરાઓ અપનાવે છે. 10:30 વાગે પેપરનો ટાઈમ હોય અને આ જે પેપર છે 9:20 વાગે અલગ અલગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે અને બની શકે છે કે અમારી પાસે જે પુરાવો 9:20 નો છે લગભગ કદાચ એના કરતા 1 કલાક અગાઉ પણ આ પેપર જે છે એના પ્રશ્નપત્રો છે વાયરલ થઈ ચૂક્યા હોઈ શકે છે.